એકવાર મેમકાવાળા રામજી શેઠ ગરડા ગોપીનાથજી મહારાજના દર્શન કરવા જતા અને એમની ભેગા 40 માણસો હતા, બધા સંઘ લઈને જતા. તે રસ્તામાં અલવમાં રાત્રિ રહ્યા અને અડધી રાતે ઉઠી અને વહેલી સવારે ચાલવા તૈયાર થયા. ને આગળ મોટા મોટા ડુંગરા અને મોટી ખાઈ ને ઝાડવા, તે કાંઈ રસ્તો જ દેખાય નહીં, બહુ મૂંઝાણા. એવામાં અચાનક એક પુરુષ ત્યાં આવ્યો. એણે તો ઉજળા સરસ મજાના લુગડા પહેરેલા, હાથમાં મોટી ડાંગ અને 8-10 ગાયોને ચારતા ચારતા ત્યાં આવ્યા. એણે માણસોને બોલાવ્યા કે તમે કોણ છો અને ક્યાં જાઓ છો? ત્યારે રામજી શેઠે કીધું કે અમે આ સંઘ લઈને ગરડા ભગવાનના દર્શન માટે જઈએ છીએ અને અમને માર્ગ જડતો નથી, અને તમે કોણ છો? ત્યારે કે અમે તો રાજપૂત છીએ, ચાલો હું તમને માર્ગ બતાવું, અને તમારો માર્ગ તો અહીંથી ઘણો બધો છેટે રહી ગયો છે. ત્યારે શેઠે પૂછ્યું કે આ તમારી ગાયો આ રેઢી રહેશે તો, કોઈના મોલમાં જશે તો? ત્યારે પેલા રાજપૂતે દાંત કાઢીને કીધું કે અમારી ગાયો કોઈનું મોલ ખાય એવી નથી. એમ કહીને એ તો આગળ આગળ ચાલ્યા અને પાછળ બધા માણસો ચાલ્યા. તે એક ગાંવ સુધી ગયા ત્યારે માર્ગ આવ્યો, અને પછી તો પેલો ભાઈ ઊભો રહ્યો. પછી સંઘવાળાએ પૂછ્યું કે ભાઈ, એ તમારું કયું ગામ, શું નામ? ત્યારે કે તમારે નામ અને ગામનું શું કામ છે, આ તમારો રસ્તો આવ્યો, તમે ચાલ્યા જાઓ. એમ કહીને એ તો પાછો વળ્યો. હરિભક્તો થોડે આગળ ચાલ્યા અને પાછળ ફરીને જોયું તો ભાઈ દેખાણા જ નહીં. બધાને આશ્ચર્ય થયું કે આ કોણ હશે અને ક્યાં ગયા હશે. પછી તો બધા ચાલતા ચાલતા ઘરડે ગયા. 3 દિવસ ત્યાં રહી અને વળતા સારંગપુર પાછા આવ્યા અને વંડામાં ઉતારો કરેલો. તો ત્યાં એક વાગડના ગ્રાસિયા બાય હતા, એને આગલે દાડે સમાધિ થયેલી અને એને ભગવાનના દર્શન થયા અને ભગવાનના પગમાં ઉજળડા હતા. એટલે બાઈએ મહારાજને પૂછ્યું કે હે મહારાજ, એ આ તમારા પગ કેમ ઉજળાઈ ગયેલા છે? ત્યારે મહારાજે કીધું કે નેમકાના હરિભક્તો માર્ગ ભૂલી ગયેલા અને આગળ ચોર લોકો હતા, તે એમને માર્ગ દેખાડવા સારું અમે ખેતરમાં સોંસરવા પડેલા, એટલે અમારા પગ ઉજળાઈ ગયેલા છે. એવી વાત આગલે દાડે થયેલી. પછી તો સંઘ વંડામાં ઉતારો કરેલો. એને જોઈને બાઈએ પૂછ્યું કે તમારું કયું ગામ? ત્યારે તે સંઘવાળાએ કીધું કે અમારું તો મેમકા ગામ છે. ત્યારે એ બાઈએ બોલ્યા, તમે જ્યારે ગરડા આવતા હતા ત્યારે રસ્તામાં માર્ગ ભૂલેલા? ત્યારે કીધું હા. ત્યારે એ બાઈએ કીધું કે શ્રીજી મહારાજ તમને માર્ગ દેખાડવા આવ્યા હતા, તમે પગ જાલી કેમ ન રાખ્યા, એમને કેમ જવા દીધા? ત્યારે રામજી શેઠે પૂછ્યું કે તમે કેવી રીતે જાણ્યું કે મહારાજ હતા? ત્યારે બાઈએ કીધું કે મહારાજને પગે ઉજળા ભાળ્યા, એટલે મેં મહારાજને પૂછ્યું કે તમને આ શું થયું છે? ત્યારે મહારાજે કીધું કે મેમકાના હરિભક્તો માર્ગ ભૂલ્યા હતા, એમને દેખાડવા સારું અમે ખેતર સોંસરવા પડેલા, એટલે અમારા પગે આ ઉજળા થયા છે. એમ મહારાજના કહેવાથી આ વાતની મને ખબર પડી. આ વાત સાંભળી અને બધા ભક્તો તો રાજીના રેડ થઈ ગયા. બહુ આશ્ચર્ય પામ્યા. રામજી શેઠ સંઘ લઈને ભગવાનના દર્શને નીકળેલા, રસ્તો ભૂલી ગયેલા, જંગલ વિસ્તારમાં ખાડા ટેકરામાં એમણે રસ્તો ન સૂજ્યો, ત્યારે ખુદ ભગવાન આવીને રસ્તો બતાવી ગયા. એવી જ રીતે આપણે પણ ભગવાન મેળવવા નીકળ્યા છીએ. આ દેહના સગાવાલા વ્યવહારરૂપી ઝાડપાડમાં આપણે રસ્તો ભૂલી ગયા છીએ અને કામ ક્રોધાદિક મોટા મોટા ડુંગરો આડા એવા છે, એમાં ક્યાંય આપણે અટવાઈ ના જઈએ. અને એટલા માટે સંતોમાં રહીને ભગવાન આપણને સારા વિચારો આપે, રસ્તો બતાવે, એ આપણા આત્માની રક્ષા કરે છે. એટલા માટે રોજ ભગવાનના ઉપકારો યાદ કરી અને ભગવાનમાં ખૂબ પ્રેમ કરીએ તો પાલમજી આપણા ઉપર ખૂબ રાજી થાય. જય સ્વામિનારાયણ.